અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે. દાહોદમાં મતદાન દરમિયાન ઈવીએમ મશીન તોડવાની ઘટના સામે આવી છે. તો અત્યારે સૌથી મોટી ઘટના કહેવાય કે જાલોર તાલુકાના ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળામાં આ ઘટના બની છે, જ્યાં ઈવીએમ મશીન તોડવામાં આવ્યા છે. ત્યાં વધુમાં 2 થી 3 લોકોએ બૂથ કેપ્ચરિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. તો સૌથી મહત્વની માહિતી મળી રહી છે, દાહોદ જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, કે જ્યાં ઈવીએમ મશીન તોડવાની ઘટના સામે આવી છે. બૂથ કેપ્ચરિંગ માટે જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય છે તે અંદર લઈ જવા માટે પ્રતિબંધ હોય છે, તો તેમણે બૂથ કેપ્ચરિંગ કેવી રીતે કર્યું એ સવાલ પણ અત્યારે ઊભો થઈ રહ્યો છે. આટલી મહત્વની માહિતી મળી રહી છે. અત્યારે દાહોદમાં મતદાન દરમિયાન ઈવીએમ મશીન તોડવાની ઘટના સામે આવી છે, જ્યાં આટલી તકેદારી વ્યવસ્થા રાખવા છતાં પણ ઈવીએમ મશીન તોડફોડ કરવામાં આવી રહ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને જ્યાં અત્યારે મતદાન પણ બંધ કરાયું છે.